રાજકારણમાં કશું કાયમી નથી હતું છેલ્લા એક સપ્તાહમાં જ આ વાતનો દેખીતો પુરાવો બે વખત જોવા મળ્યો છે હજી ગત અગિયારમી ઓક્ટોબરે જ જામકંડોરણામાં સભા હતી ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સ્ટેજ ઉપર પોતાની સમીપ બોલાવ્યા હતા જ્યારે બુધવારે ફરી રાજકોટની જાહેર સભામાં આવા દ્રશ્ય જોવા મળ્યા હતા રાજકોટમાં પણ પીએમ મોદી એ જ અદામાં રૂપાણીને સ્ટેજ ઉપર નજીક બોલાવ્યા અને ગુફતેગો કરી હતી આમ રૂપાણી પ્રતિ મોદીની કહેવાતી નારાજગી હવે દૂર થઈ હોવાના સંકેતો મળી રહ્યા છે ગત તારીખ અગિયારમી ઓક્ટોબરના રોજ જામકંડોરણા ખાતે પીએમ મોદી જંગી સભાનું સંબોધન કર્યું હતું પીએમના આગમન પૂર્વે સી આર પાટીલ સ્ટેજ ઉપર આવ્યા તો બધા તેમની સાથે ચર્ચા કરવા પહોંચી ગયા હતા એકમાત્ર રૂપાણી તેમની જગ્યાએ બેસી રહ્યા હતા આ દ્રશ્યો જોઈ બંને વચ્ચે દૂરી હોવાનું એક તબક્કે લોકોને લાગ્યું હતું બાદમાં વડાપ્રધાન આવ્યા તો તેમના અભિવાદન માટે પણ વિજય રૂપાણી પોતાની જગ્યાએ જ ઊભા રહ્યા હતા વડાપ્રધાને સ્ટેજ ઉપર લોકોનું અભિવાદન ઝીલ્યું હતું અને બાદમાં સી આર પાટીલે ભાષણ આપ્યું હતું પાટીલે ભાષણ ચાલુ કર્યું તે જ સમયે વડાપ્રધાન મોદીએ વિજય રૂપાણીને ઇશારો કરી પોતાની પાસે બોલાવ્યા હતા અને તેમની સાથે ટૂંકી વાત કરી હતી એ વાતચીત દરમિયાન બંનેના ચહેરા ઉપર સ્મિત દેખાયું હતું જે બાદ તારીખ ઓગણીસમી ઓક્ટોબરના રોજ ફરી એ જ ઘટના બની હતી રાજકોટમાં પીએમ મોદીની સભા દરમિયાન મંચ ઉપર ગુજરાતની વીસ વર્ષની વિકાસગાથા વર્ણવતી ફિલ્મ રજૂ કરવામાં આવી હતી એ દરમિયાન પીએમ મોદીએ રૂપાણીને નજીક બોલાવ્યા હતા અને તેમની સાથે વીસ સેકન્ડ સુધી સાત ચર્ચાઓ કરી હતી આ ચર્ચા દરમિયાન કોઈ મુદ્દે રૂપાણીએ પીએમ મોદીને કોઈ વાતની ખાતરી આપી હોય તેવું જણાઈ રહ્યું હતું જેને પગલે મોદીએ પણ હકારમાં જવાબ આપ્યો હતો જેથી રૂપાણી ફરી બેસી ગયા હતા વિજય રૂપાણી વધુમાં જણાવ્યું હતું કે રણેન્દ્રભાઈનો રાજકોટ સાથેનો લગાવ દેખાઈ આવે છે રાજકોટનો પણ નરેન્દ્રભાઈ પ્રત્યેનો પ્રેમ આજના કાર્યક્રમમાં દેખાઈ આવ્યો છે હું માનું છું કે ચૂંટણી માથે છે ત્યારે આ કાર્યક્રમો એ ચૂંટણીમાં અવશ્ય ભાજપ નરેન્દ્રભાઈની લોકપ્રિયતાને કારણે આપણે બે તૃતીયાંશની સાથે સાતમી વખત ભાજપની સરકાર અવશ્ય બનશે જ ભાજપ બહુમતી પ્રાપ્ત કરશે એ ચોક્કસ કહીશ કે ગત વખત કરતાં આ વખતે વધુ સીટ પણ આવશે ગત વખતે અલગ અલગ સમાજોના આંદોલનો હતા ગત વખતે કોંગ્રેસ સરકાર બનાવવા માટે ખૂબ પ્રયાસ કરીને ચૂંટણી લડી હતી ખૂબ જ મક્કમ બનીને લડત આપી હતી આ વખતે કોંગ્રેસ પોતાના અસ્તિત્વ માટે ચૂંટણી લડી રહી છે આંદોલનો બધા જ સમાપ્ત થઈ ગયા છે